नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 मनोविज्ञान विषयमां आप सबનું સ્વાગત છે. આગળના ભાગ 1 ની અંદર આપણે શીખવાની ક્રિયામાં શીખવાના 3 પ્રકારો વિશે સમજ્યા. હવે પછીના ચોથા અને પાંચમા પ્રકાર વિશે આપણે અહીં સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રયોગ શીખા, પછી હવે ચોથો પ્રયોગ જોવાનો છે. ચોથા પ્રયોગની અંદર છે સ્કિનરનો કારણ અભિસંધાનનો પ્રયોગ. અભિસંધાન શબ્દ પાછો આવ્યો, અભિસંધાન એટલે જોડાણ. જેમ આપણે આગળ ત્રીજો પ્રકાર જોયો તો પાવલોનો કૂતરા પ્રયોગ કરવાનો પ્રયોગ જે છે અભિસંધાનનો, એમાં પણ સ્કિનરે પણ પાછો અભિસંધાન કર્યું છે એટલે કે જોડાણ કર્યું છે. તો સ્કિનરે પ્રયોગ આપણે સમજીએ એની પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી દઉં. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બીજો પ્રકાર શીખા પ્રયત્ન અને ભૂલ દ્વારા, એની અંદર તમને જે મેં અન્નગુટિકાવાળી વાત કરી હતી એ થોડીક મિસ્ટેકથી થઈ છે, પણ એની અંદર એક સમસ્યા પેટીની રચના કરવામાં આવે છે અને ખોરાકને જે પાંજરાની બહાર મૂકવામાં આવે છે અને ભૂખી બિલાડીને પાંજરાની અંદર મૂકવામાં આવે છે. ખોરાક પાર કર્યો હોય છે એટલે બિલાડી ખોરાક મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે અને આમ તેમ દોડે છે અને એનો પંજો ગળ ઉપર વાગે છે એટલે પાંજરું ખુલે છે અને બિલાડી બહાર નીકળે છે અને ખોરાક મેળવે છે. એવી રીતે 24 દિવસ સુધી એની ઉપર પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે પહેલે દિવસે બિલાડીને પાંજરામાં મૂકવામાં આવે છે ત્યારે 160 સેકન્ડે એ બહાર નીકળે છે અને 24મા દિવસે એને જેવી મૂકવામાં આવે છે કે તરત 10 સેકન્ડમાં એ પાંજરાની બહાર આવી જાય છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા જે સમસ્યા પેટી હતી, થોર્નડાઈકની સમસ્યા પેટી એને પણ બનાવી હતી, એના વિશે આપણે બિલાડી પર પ્રયોગ મિસ્ટેક હતી. હવે સ્કિનરની જેની અંદર મેં તમને વાત કરી હતી એવી એક સ્કિનર સમસ્યા પેટીની રચના કરવામાં આવે છે અને એની અંદર એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવે છે. સમસ્યા પેટીની અંદર એવી રીતે એક અન્નગુટિકા પાત્ર મૂકવામાં આવે છે જેની અંદર અન્નગુટિકા દેખાતી નથી. જ્યારે ઉંદરને પાંજરાની અંદર સમસ્યા પેટીની અંદર મૂકવામાં આવે છે ત્યારે ઉંદર પણ આમથી તેમ દોડે છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને અચાનક એનો પંજો છે એ કળ ઉપર વાગે છે અને અન્નગુટિકા પાત્ર ખુલે છે અને એમાંથી એક અન્નગુટિકા મળે છે, ખોરાકની એક ગોળી મળે છે અને ઉંદર એને ખાય છે. પણ પહેલા પ્રયત્ન એ ઉંદરને ખબર નથી કે મેં આ કળને દબાવી કે આની ઉપર હાથો મેં દબાવ્યો એટલા માટે મને અમેલી છે. ફરી વખતે દોડાદોડી કરે છે, ફરી વખત આમથી તેમ જાય છે સમસ્યા પેટીની અંદર અને ફરી વખતે એ કાંઠા ઉપર પગ પડે છે અને એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે અન્નગુટિકા મેળવવા માટે ઉંદરને વારંવાર પ્રથમ વખત જ્યારે એ મેળવે છે ત્યારે એ 15 મિનિટે પાંજરા સમસ્યા પેટીની અંદરથી ખોરાક મેળવે છે અને બીજી વખત છે એ ખોરાક એને 35 મિનિટ પછી, એટલે કે એની અંદર ભૂમિકા પાંજરાની અંદર ભૂમિકા પછી 20 મિનિટે મેળવે છે અને પછી ત્રીજા પ્રયત્ન ખોરાક પ્રાપ્ત કરે છે. ટૂંકમાં એ બહાર આવે છે ત્યાં સુધીમાં 71 મિનિટ એને થઈ જાય છે ખોરાક પ્રાપ્ત કરવા માટે. પછી ઉંદરને ખબર પડી જાય છે કે હવે આ હાથાને દબાવવામાં આવે છે તો જ મને ખોરાક પ્રાપ્ત થાય છે. એટલે અભિસંધાન, એનો હાથા સાથેનું અભિસંધાન થઈ ગયું કે હું હાથો દબાવું તો જ મને ખોરાક મળે છે, એ વસ્તુ ઉપર એનું ધ્યાન કેન્દ્રિત થાય છે અને એ ખોરાક મેળવે છે. એટલે પહેલો પ્રયત્ન 15 મિનિટ, બીજો 35 એટલે કે 20 મિનિટે મળે છે એને, પછી 35 મિનિટ કાઢતા એમાંથી 47 મિનિટ અને છેલ્લે 71 મિનિટે એમને ખોરાક પ્રાપ્ત થાય છે. એટલે કે 71 મિનિટની અંદર એ કેટલી વખત બહાર નીકળે અને ખોરાક મેળવવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, સ્કિનરે પણ પોતાના પ્રયોગને અમુક ભાગોની અંદર વિભાજિત કર્યું છે. દાખલા તરીકે પહેલું એનું પ્રબલન, પ્રબલન એને શું મળે છે તો કે અન્નગુટિકા છે એને પ્રબલન છે. તો એ પ્રબલન મેળવવા માટે શું કરે છે, હાથો દબાવો તો જ એને ખોરાક મળે છે. એટલે બીજું છે એને માટે વિધાયક અને નિષેધક બે પ્રકારના પ્રબલન હોય છે. જો ઘણી વખત મમ્મી ઘરની અંદર કામ કરતી હોય, બાળકો હેરાન કરતા હોય ને, તો મમ્મી એને
દરમિયાન અને પછી પણ ઘણા બધા પ્રયોગો કર્યા છે. તો એમાંથી પહેલો પ્રયોગ એનો જોઈએ, એક લાકડી વાળો ચિમ્પાન્જી પરનો પ્રયોગ. એક પાંજરાની અંદર ચિમ્પાન્જીને પૂરી દેવા માંગે છે અને પાંજરાની બહાર કેળાની એક લૂમ મૂકવા માંગે છે. લૂમને એ રીતે મૂકવા માંગે કે ચિમ્પાન્જી કદાચ અંદરથી હાથ કે પગ લાંબો કરે તો પણ લૂમને ન અડી શકે કે પકડી શકે. પણ લૂમની પાંજરાની અંદર એક લાકડી મૂકવા માંગે છે. ચિમ્પાન્જી કર્યા પાંજરાની અંદર આમથી તે બહુ આટકી ત્યાં મરે છે અને પછી લૂમને લેવાનો હાથથી કે પ્રવૃત્તિ પ્રયત્ન કરે છે પણ મેળવી શકતો નથી. આમ તેમ જોતા જોતા એનું ધ્યાન છે લાકડી ઉપર પડે છે. એ લાકડી લાવે છે અને લાકડીના મદદથી ખેંચી અને કેળાનો લૂમ જે મેળવે છે અને પોતે ખાય છે. પછી જે ચિમ્પાન્જી ઉપર ઓહલરે વધુ સફળતા મેળવવા માટે બે લાકડી વાળો પ્રયોગ કર્યો. ફરી વખત ચિમ્પાન્જીને પાંજરામાં મૂકી દેવા માંગે છે. એક લાકડીથી જે કેળાની લૂમને અડી શકો તો એનાથી પણ દૂર કેળાની લૂમ મૂકવામાં આવે છે અને લૂમની અંદર બે લાકડી મૂકવામાં આવે છે અલગ અલગ. હવે ચિમ્પાન્જી આમ તેમ દોડે છે. પહેલા એક લાકડીમાંથી મેળવ્યું તો કે સીધી લાકડીથી લઈને ખોરાક મેળવવા પ્રયત્ન કરે છે પણ નથી. બીજી બાજુ જોવે છે તો એની બીજી લાકડી ત્યાં જોવા મળે છે. બંને લાકડીને લઈ આમ તેમ ફેરવે છે અને લાકડીને જોડે છે અને બંને લાકડી જોડી અને ખોરાક મેળવે છે. તો એને પોતાની સૂઝ અંતર પોતાની અંદર રહેલી બુદ્ધિનો ઉપયોગ કર્યો, પોતાની સમજણનો ઉપયોગ કર્યો કે બે લાકડી ભેગી કરી લાગુ કરીશ તો મને કેળાની લૂમ પ્રાપ્ત થશે. પછી હજી ચિમ્પાન્જીને સંતોષ નથી થતો એટલે ત્રીજો પ્રયોગ એના ઉપર કરે છે, ખોખાનો પ્રયોગ. ચિમ્પાન્જીને એક રૂમની અંદર મૂકી દેવામાં આવે છે અને ઉપર કેળાની લૂમ નીકાળવામાં આવે છે. હવે ચિમ્પાન્જી ગમે કૂદકા મારે કેળા મારે તો પણ એ લૂમ સુધી પહોંચી શકે એવું નથી. પણ રૂમની અંદર થોડા ખોખાઓ મૂકવામાં આવે છે, અસ્તવ્યસ્ત આડા આવ્યા વિખેરેલા. ચિમ્પાન્જી ખેકડા મારીને લેવાનો ઘણો પ્રયત્ન કરે છે, એક ખોખા ઉપર ચડીને લેવાનો પ્રયત્ન કરે છે, ખોખાની હારમાળા કરે છે તો આડાઅવળા ખોખા થાય છે, ફરી વખત પાછા ખોખા બધા નીચે પડી જાય છે, ફરી એક સ્ટેપ બાય સ્ટેપ ખોખાને ગોઠવે છે અને એની ઉપર ચડી અને કેળાની લૂમ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એવો છે કે ચિમ્પાન્જીએ પોતાની બુદ્ધિ મેળવી, પોતાની આંતર પોતાની અંદર પડેલી સમજણ શક્તિનો એનો ઉપયોગ કર્યો અને કેળાની લૂમ સુધી ખોરાક સુધી મળી ગયું. તો આંતરસ્થ દ્વારા જે કોલરનો પ્રયોગ છે એ શીખવાની પ્રક્રિયા દ્વારા સફળતા પ્રાપ્ત કરાવે છે. આપણે પણ ઘણી વખત ક્યાંક મુસાફરી કરતા હોય કે પ્રવાસની અંદર ગયા હોય, દાખલા તરીકે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, તમે અપડાઉન કરીને શાળાએ આવો છો અને રસ્તામાં તમે બાઇક લઈને આવો છો, બાઇક ખરાબ થઈ ગઈ તો તમે ત્યારે તમારા પપ્પાને ફોન નહીં કરો પણ તમે તમારી શું જવાબ કરશો કે હવે મારે ગાડી લઈને મૂકી દેવું જોઈએ, કોઈની ગાડીમાં બેસી મારે પેટ્રોલ લઈ આવવું જોઈએ અથવા તો કોઈ વાહનમાં ચડાવી અને મારે આનું પંચર કરાવવું જોઈએ અને પછી હું શાળાએ જાઉં. તમે શાળાએ આવવા માટે તમારી બુદ્ધિ વાપરો છો, સૂઝ વાપરો કે મારે 20 મિનિટનો રસ્તો છે તો 5 મિનિટ વહેલો નીકળો તો તમે સમય શાળાએ પહોંચો છો. આપણે ક્યાંક ફરવા જવું હોય તો આપણે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ આપણે ભેગી લઈ જઈએ છીએ, આપણને સૂઝ વાપરીએ, બુદ્ધિ વાપરીએ કે ત્યાં આપણને કોઈ મુશ્કેલી તાવ આવે તો મારી પાસે હોય તો ઉભી લો અથવા તો કોઈને મદદ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે શીખવાની પ્રક્રિયાના 5 મુદ્દાઓ છે એ આપણે અહીંયા સમજ્યા છીએ. પહેલું આપણે અનુકરણ કારણનું શિક્ષણ, બીજું પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ, ત્રીજું અભિસંધાનનું શિક્ષણ, ચોથું કારક અભિસંધાનનું શિક્ષણ અને પાંચમું આંતરસૂદનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. અહીં આપણે પ્રકરણ 2ને તો પૂરો કરીએ છીએ પણ આંતરસૂદ શબ્દ એટલે કે બુદ્ધિ એ ત્રીજા પ્રકરણ સાથે જોડાયેલો છે. તો હવે પછી જ્યારે